ભારતના ઘણા રાજ્યોમાં નાળિયેરી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન અને કજરી પૂર્ણિમાની જેમ નાળિયેરી પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો ઉજવે છે. નાળિયેરી શબ્દનો અર્થ નાળિયેર થાય છે અને પૂર્ણિમા શબ્દનો અર્થ થાય છે પૂર્ણિમાનો દિવસ. નાળિયેરી પૂર્ણિમાના દિવસે નાળિયેરનું ખૂબ મહત્વ છે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે આ તહેવાર આજના દિવસે ઉજવવામાં આવશે. નાળિયેરી પૂર્ણિમા પર પૂજા વિશે વિશેષ વાત કરીએ તો ખાસ કરીને આ તહેવાર માછીમારો સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે. હિન્દુ કેલેન્ડરમાં નાળિયેરી મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કારણથી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. નાળિયેરી પૂર્ણિમાના દિવસે લોકો સમુદ્રના દેવ વરુણની પૂજા કરે છે. આ સાથે સમુદ્રદેવને નાળિયેર અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી સમુદ્ર દેવતા પ્રસન્ન થાય છે અને સમુદ્રના સંકટોથી બચાવે છે. આ તહેવાર મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારોની નજીક રહેતા માછીમારો દ્વારા ઉજવવામાં આવે છે. નાળિયેરી પૂર્ણિમાના દિવસે પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નાળિયેરના ત્રણ છિદ્રો ત્રિનેત્રધારીનું પ્રતીક માનવામાં આવે છે અને ભગવાન શિવને નાળિયેરી મહિનો ખૂબ જ પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન શિવને નાળિયેર અને ભાંગ, ધતુરા જેવી વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે.